કતારગામ વિસ્તારમાંથી ગત તારીખ 14મીએ સાંજે સર્જાયેલ 20 કરોડના હીરાની લૂંટમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બે આરોપીઓ સહિત મુદ્દાબાલ કબજે કર્યો છે. ક્રાઇમબ્રાન્ચે ફરી 6 આરોપીને ઝડપી લીધા છે. સુરત ક્રાઇમબ્રાન્ચ સહિતની ટીમો આરોપીને શોધવા માટે બનાવવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં 2 આરોપી ઝડપાયા હતા. તેમની પૂછતાછ કરતા પોલીસે મળેલી બાતમીના આધારે અન્ય ટીમો બનાવી હતી અને વધુ 6 આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓએ લૂંટ કેસમાં સાથ સહકાર આપવાથી લઈને તમામ બાબતે મદદગારી કરી હતી અને સામેલ થયા હતા. 14 માર્ચ 2018ના રોજ કતારગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હીરા લૂંટનું બનાવ બનેલ હતો, જે ગણતરીના કલાકમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉકેલ લાવવામાં લીધો હતો અને તેમાં 2 આરોપીની તાત્કાલિક ધરપકડ થઈ હતી. તે બનાવમાં જે પણ સંડોવાયેલ હતા તેમની તપાસ દરમિયાન અમારી ટીમ યુપીના મુઝફ્ફરનગર મેરઠ જિલ્લાઓમાં કોશિશ કરી રહી હતી અને આ બનાવમાં જે પણ લોકોની સંડોવણી હતી તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 6 આરોપી અમે અત્યારે ધરપકડ કર્યા છે. નવા 6 પકડાયા છે. પહેલા 2 આરોપીઓની ઓલરેડી ધરપકડ થઈ ગઈ છે. અત્યારે 6 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમના નામ છે સતેન્દ્ર કુમાર જાટ, પ્રદીપ ઉર્ફ મોનુ ધર્મસિંહ ગજ્જર, સુનીત કુમાર ઉર્ફ સુમિત ચમાર, રાજુ ઉર્ફ ચોચુ જીતેન્દ્રસિંહ ગુજ્જર, ઉપેન્દ્ર રાજેન્દ્ર જાટ, સોનુ સુરેન્દ્રસિંહ ગુજ્જર. એ સુરતના નજીક સુરત રૂરલની હદમાં એક ગામમાં રહેવા આવ્યા હતા અને આમાં જે એક આરોપી જેમની ધરપકડ પહેલાં થઈ હતી અર્જુન પાંડે, તેમને નીચે મોહિત અને આઝાદ ખાન પઠાણ કરીને 2 કામ કરતા હતા. તેની પ્લાનિંગ હતી, તે એ લોકોને યુપીથી અહીંયા આ પ્લાનિંગ માટે લેવી આવ્યા હતા. અને વરાછાના જે 2 ગુના પહેલાં પણ ડિટેક્ટ થયા છે, જેમાં પહેલા 2 આરોપીની ધરપકડ થઈ ગઈ છે, અર્જુન પાંડે એન્ડ માનવેન્દ્રની, વરાછા ફર્સ્ટ 78/18 અને વરાછા ફર્સ્ટ 378/17. આમાંથી ફર્સ્ટ ગુના નંબર 378/17માં પણ એ 6 આરોપીની સંડોવણી હતી અને આ પણ તપાસ દરમિયાન ખુલેલ છે. છમાંથી જે 2 આરોપી હતા, પ્રદીપ ઉર્ફ મોનુ ધર્મસિંહ ગુજ્જર અને સતેન્દ્ર કુમાર મેહકસિંહ જાટ, એ આરોપી બંને ફાયરિંગ કરી હતી તથા એ આરોપી જે હતા એ સીસીટીવી ફૂટેજમાં 4 આરોપીઓની ઓળખ પણ થઈ છે. જે સીસીટીવી ફૂટેજ અમે લેવા હતા તેમાં સુનીત ઉર્ફે સુમિત ચમાર, પ્રદીપ મોનુ ધર્મસિંહ ગુજ્જર, રાજુ અને સતેન્દ્ર કુમાર 4 આરોપીઓની ઓળખ થઈ છે. તેમની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતી ડીસીપી ક્રાઇમ સાહેબના નિર્દેશનમાં એસીપી સરવૈયા સાહેબ અને તેમની પીઆઈ અને પીએસઆઈની ટીમ તેમાં કાર્યરત હતી અને એથી આ સફળતા મળેલ છે. આમે એક ઓર ઓફેન્સ આ તપાસ દરમિયાન જ્યારે ઇન્ટેરોગેશન ચાલતો હતો તો આમે આ પણ ખુલેલ છે કે તે જ્યારે અહીંયાથી ભાગી ગયા હતા ત્યારે એ બસથી ભાગ્યા હતા અને બસથી વડોદરા ઉતર્યા હતા અને વડોદરા રેલવેથી આ ટ્રેન પકડી હતી. તે દરમિયાન એ રેલવે ટ્રેકની પાસે એમએસ યુનિવર્સિટી ના કમ્પાઉન્ડમાં એક પિસ્ટલ ફેંકી દીધી હતી, જે બાબતમાં 15 માર્ચની રોજ વડોદરામાં પણ બિનવારસી પિસ્ટલનું આર્મ્સ એક્ટનું ઓફેન્સ દાખલ થયેલ છે વડોદરા પોલીસ સ્ટેશનમાં. આ અને ઇન્ટરોગેશન દરમિયાન અને પૂછપરછ દરમિયાન આ પણ જાણકારી ખુલેલ છે કે આ સેમ પિસ્ટલનો ઉપયોગ જે લાલગેટનો એક ગુનાહ હતો મમ્મુ મિયા ઉપર ફાયરિંગનું, તેમાં આ સેમ પિસ્ટલ ઉપયોગમાં આવી હતી. અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જે પ્લાનિંગ હતી એમાં જે આરોપી પકડ્યા ગયા છે તેમનું એવું કહેવું છે કે જે આઝાદ ખાન પઠાણ અને મોહિત, તેમની સાથે એક અન્ય આરોપી હતો, તેમની આ પ્લાનિંગ હતી. અત્યારે મોહિત અને આઝાદ ખાન અને અન્ય એક આરોપી અંકિત, જેમનું નામ આ ગુનામાં ખુલેલ છે, તેમની અત્યારે હજુ સુધી ધરપકડ થઈ નથી. તો તેમના પકડ્યા જવા પછી આ તમામ રીતે ખબર પડશે કે તે ફાયરિંગ જે થઈ હતી તે શા કારણ માટે થઈ હતી. અત્યારે ઇન્વેસ્ટિગેશન જારી છે.